દિલ્હી ખાતે આજે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક. પ્રધાનમંત્રી મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિવિધ રાજ્યોના વિકાસ કાર્યોની કરશે સમીક્ષા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ આપશે હાજરી. વિયેતનામ ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કરતા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ આર્થિક વિકાસ માટે દરિયાઈ સીમાને રીતે સ્થાપવા પર આપ્યો ભાર. આજે વિયેતનામના ટોચના નેતાઓ સાથે કરશે વાતચીત. મેક્સિકો સાથે વ્યાપારી સંબંધો વિકસાવવા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું હકારાત્મક પગલું. યુનાઇટેડ સ્ટેટ્સ મેક્સિકો ટ્રેડ એગ્રીમેન્ટનું નવું નામકરણ કરવા દરખાસ્ત મુકાઈ. જસદણ નીછીયા તાલુકામાં રૂપિયા 87 કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. છેવાડાના માનવીને તમામ પ્રાથમિક સુવિધા આપવા માટેની નેમ સાથે સરકાર સંકલ્પબદ્ધ હોવાનું જણાવ્યું. અને એશિયાઈ રમતોમાં ઝળહળ્યા ભારતના રમતવીરો. ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ અપાવ્યો 8મો સુવર્ણચંદ્રક. બેડમિન્ટન સેમીફાઇનલમાં જાપાનને હરાવીને પીવી સિંધુ પહોંચી ફાઇનલમાં. પદક તાલિકામાં ભારત 9મા સ્થાને. સમાચાર વિસ્તારપૂર્વક. ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીની આજે નવી દિલ્હીમાં બેઠક થશે. બેઠકમાં બીજેપી શાસિત રાજ્યોના ઉપમુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પાર્ટી મુખ્યાલયમાં આયોજિત થનાર આ બેઠકમાં સામેલ થશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે રાજ્યમાં ચાલી રહેલ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. September 25થી સમસ્ત ભારતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ થઈ જશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત દરેક પરિવારને પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયા સુધીનું વીમા સુરક્ષા આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે 10.74 કરોડ પરિવારને આ યોજનાનો સીધો લાભ મળશે. મહત્વની વાત એ છે કે આ યોજનામાં વંચિતો અને ગરીબોને આવરી લેવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ પૈસાને કારણે કોઈપણ દર્દી સેવાથી વંચિત નહીં રહે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો અમારી કોશિશ ક્યા હૈ કે જ્યાદા સે જ્યાદા લોકો કો બેનિફિટ મિલ સકે. ઇસલિયે ઇટ ઇઝ ધ પોલિટિકલ કમિટમેન્ટ ઓર યે ડિપેન્ડ કરેગા કે हम कितने तक ये बेनिफिशियरी आई कार्ड्स के साथ लोग अवेल कर रहे हैं और जैसे जैसे वो अवेल करने लगेंगे वैसे वैसे इसका फंड इसकी खर्च का अनुमान लगेगा और जितना भी खर्च होगा वो. કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ સોમવારે ઇન્ડિયન બેંક એસોસિએશનની એજીએમને મુંબઈમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરી હતી. નાણામંત્રી કહ્યું હતું કે આ સરકારના રિફોર્મનું પરિણામ છે કે ભારત દુનિયામાં 6ઠી સૌથી ઝડપી ગતિથી વિકાસ પામનારી અર્થવ્યવસ્થા છે અને જલ્દી ટોપ 5માં આવી જશે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે સોમવારે વિયેતનામની રાજધાની હનોઈમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. તેમણે સમુદ્રી સીમા પર મહત્વ આપતા જણાવ્યું હતું કે આ વિસ્તારના વિકાસ માટે આ સીમા ઘણી મહત્વપૂર્ણ છે. વિદેશમંત્રીએ કહ્યું હતું કે ક્ષેત્રની શાંતિ અને વિકાસ માટે ભારત સતત પ્રયત્નશીલ છે. હિન્દ મહાસાગરના આર્થિક મહત્વ પર ભાર આપતા વિદેશમંત્રીએ કહ્યું હતું કે હિન્દ મહાસાગર ક્ષેત્રને વિશ્વનો વ્યસ્ત સમુદ્રી માર્ગ ગણવામાં આવે છે. વિયેતનામ પ્રવાસના બીજા દિવસે સુષ્મા સ્વરાજ આજે દેશના શીર્ષ નેતૃત્વ સાથે બેઠક કરશે. ચૂંટણી પંચે વિવિધ ચૂંટણી સુધારા પર ચર્ચા કરવા નવી દિલ્હીમાં તમામ રાષ્ટ્રીય અને રાજ્યસ્તરના માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મહત્વના મુદ્દા પર ચર્ચા કરી રાજકીય પક્ષો દ્વારા સૂચનો આપવામાં આવ્યા, જેમાં રાજકીય દળો દ્વારા ચૂંટણી ખર્ચની સીમા નક્કી કરવી, ચૂંટણીમાં મહિલાઓનું યોગદાન વધારવા ઉપરાંત ચૂંટણીમાં પૈસાનો દુરૂપયોગ રોકવો, ઉમેદવારના વ્યક્તિગત ખર્ચ પર અંકુશ રાખવો અને તેના પર નજર રાખવી, અપ્રવાસી ભારતીયોને મતદાન નો અધિકાર આપવો અને મતદાર યાદીને પારદર્શી બનાવવા જેવા મુદ્દા સામેલ રહ્યા હતા.
बैठक पछी मुख्य चूंटणी कमिश्नर ओपी रावते जणाव्युं के निष्पक्ष चूंटणी थाय ते माटे राजकीय पक्षों द्वारा आपवामां आवेला सूचनो पर ध्यान आपवामां आवशे। हल प्रदान करेगा। पॉलिटिकल पार्टीज वर वेरी पॉजिटिव वेरी कंस्ट्रक्टिव इन सजेस्टिंग द वेज एंड मीन्स टू फर्दर इम्प्रूव द इंटेग्रिटी ऑफ इलेक्शंस इन अवर कंट्री एंड कमीशन विल टेक ऑल दोज सजेशंस एग्जामिन एंड वट एवर इज नीडेड टू बी डन टू इम्प्रूव द डिलीवरी ऑफ इलेक्शन। भविष्य का भारत आरएसएस का दृष्टिकोण विषय पर राष्ट्रीय स्वयंसेवक संघ त्रण दिवस व्याख्यान आयोजित करवा जई रह्यु छे। 17-19 सप्टेम्बर दरमियान आयोजित व्याख्यान में घना गणमान्य लोग हाजर रहेशे। आरएसएस सरसंघ चालक श्री मोहन भागवत जी विल एड्रेस एंड इंटरेक्ट विथ सेलेक्ट ऑडियंस कम्प्राइजिंग प्रोमिनेंट सिटीजन्स ऑन फ्यूचर ऑफ भारत एंड आरएसएस पर्सपेक्टिव इन ए 3-डे लेक्चर सीरीज। दिस विल बी हेल्ड एट विज्ञान भवन इन न्यू दिल्ली फ्रॉम सितंबर 17 टू सितंबर 19, 2018। आरएसएस के अखिल भारतीय अमेरिका ने ऑस्ट्रेलिया साथे भारत एक खास देशों में सामिल थई गयु छे जेणे बायोफ्यूअल थी विमान उड़ाड़वामां सफलता मेळवी छे। स्पाइसजेटना एक आवाज कमर्शियल विमाने सोमवारे देहरादून थी दिल्ली वच्चे उड़ान भरी हती। आ उड़ान माटे उपयोग में लेवायेल ईंधण में 75% एविएशन टर्बाइन फ्यूअल एटले के एटीएफ और 25% जैवजेट ईंधण मिश्रण हतु। आ ईंधण विज्ञान और प्रौद्योगिकी मंत्रालय हेठ आवनार सीएसआईआर भारतीय पेट्रोलियम संस्था देहरादून द्वारा तैयार करवामां आव्युं छे। वर्ष 2002 गोधरा कांड मामले एसआईटीनी विशेष अदालते महत्वनो चुकादो आप्यो हतो। एसआईटीना जज एचसी वोराए गोधरा कांड मामले चुकादो आपता 5 आरोपीओ पैकी 2 आरोपीओ फारूक भाणा अने इमरान घाचीने दोषित मानता आजीवन कैदनी सजा फटकारी ज्यारे अन्य 3 आरोपी हुसैन सुलेमान मोहन कसम भेमेंदी अने फारूक धतिया ने पुरावाना अभावे अने शंकानो लाभ आपी निर्दोष जाहिर कर्या छे। गोधरा कांड केस में सरकारी वकील जेम पंचाल अने एनएम प्रजापतिए दस्तावेजी पुरावा अने साक्षीओने तपासी 2 आरोपीओ सामे गुनो पुरवार कर्यो छे। आरोपीओने वधुमां वधु सजा करवानी रजूआत कराई छे। अगाउ वर्ष 2011 आ मामले एसआईटी कोर्टे 94 आरोपीओ सामे चुकादो जाहिर कर्यो हतो जेमां 31 लोकोने दोषी 11 ने फांसी ज्यारे 20 ने आजीवन कैदनी सजा फटकारवामां आवी हती। मुख्यमंत्री विजयभाई रूपाणीए राजकोटना जसदण विंथिया विस्तारना कन्नेसरामां ₹87 करोड़थी वधुनी रकमना विविध विकास कामोना खातमुहूर्त लोकार्पण करता छेवाड़ाना मानवी सुधी सुविधासभर प्राथमिक सेवाओ पहोंचाड़वानी राज्य सरकारनी संकल्पबद्धता व्यक्त करी हती। आ लोकार्पण अने खातमुहूर्त समारोह में 5 लोकार्पण थया हता जेमां ₹14 करोड़ना खर्चथी तैयार थयेलू विछिया सेवा सदन ₹6 करोड़ना खर्चे हिंगोळगढ़ खाते तैयार थयेलू अश्व उछेर केन्द्र ₹14 करोड़ना खर्चे संपन्न थयेलू जसदण भडली गठड़ा रोडनू विस्तृतीकरण तेमज ₹20 करोड़ना खर्चे संपन्न थयेल बाबराथी कोटड़ा पीठा पाइपलाइननू अने ₹1.5 करोड़ना खर्चे निर्माण पामेला गहला सोमनाथ ब्रिजनू मुख्यमंत्रीना हस्ते ई तकतीथी लोकार्पण करवामां आव्युं हतुं। मुख्यमंत्रीशीए कुल ₹33 करोड़ना खर्चे निर्माण थनारा 4 कामोनू समारोहना स्थळेथी ज ई तकतीथी खातमुहूर्त कर्युं हतुं जेमां ₹25 करोड़ना खर्चे कमळापुर भाडला भंडारिया भूपगढ़ रोडनू विस्तृतीकरण कार्य ₹5.02 करोड़ना खर्चे कनेसरा 2 सिंचाई योजना ₹1.12 करोड़ना खर्चे संपन्न थवा जई रहेला जसदण तालुकाना भाडला ग्रुप हेठळनी पाइपलाइननां कामनू अने ₹1.9 करोड़ना खर्चे साकार थनारा जसदण तालुकाना साणथली ग्रुपनी पाइपलाइननां कामनू खातमुहूर्त कर्युं हतुं। शिक्षण क्षेत्रे श्रेष्ठ कामगीरी करनार शिक्षकोने राज्य सरकार द्वारा दर वर्षे पारितोषिक एनायत करवामां आवे छे। वर्ष 2018 माटे राज्यना 32 शिक्षकोनी पसंदगी करवामां आवी छे। आ पारितोषिको आगामी 5 सप्टेम्बरे एनायत कराशे।
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ મગફળી કાંડમાં ન્યાયિક તપાસ, ખેડૂતોના વિવિધ પ્રશ્નો, જમીન માપણી અને બંધારણીય રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો કરવા માટે જરૂરી મંજૂરીઓની પ્રક્રિયામાંથી મુક્તિ આપવાની માંગ સાથે માનનીય રાજ્યપાલશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું હતું. મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામની યાદમાં જીટીયુ દ્વારા મેમોરિયલ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદઘાટન રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યું હતું. આ લેક્ચરના વક્તા તરીકે હની બી નેટવર્કના ડોક્ટર પ્રોફેસર અનિલ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જીટીયુના વિદ્યાર્થીઓને પોતાના સ્ટાર્ટઅપ ચાલુ કરવા માટે લગભગ 14 લાખ જેટલી રકમની સહાય કરવામાં આવી હતી. જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે જીટીયુ હંમેશા કાર્યરત રહે છે. અબ્દુલ કલામના નામને જોડીને વ્યાખ્યાનમાળાની શરૂઆત કરી છે અને ક્રિએટિવ અને ઇનોવેટિવ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો આ એક કાર્યક્રમ છે. કંટ્રોલર અમે લોકો પોતાનું ડેવલપ કરે છે જે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય. અમારું અત્યારે 95,000 જેટલું અમને ગ્રાન્ટ મળી છે એસઆઈપી છું અને અમને ઇન્ક્યુબેશનમાં લેન્ડ અને એવી રીતના પણ સપોર્ટ મળ્યો છે મશીનરી પરચેસ કરવા માટે. આજથી અમે એપીજે અબ્દુલ કલામ લેક્ચર સિરીઝની શરૂઆત કરી રહ્યા છીએ. ગયા વર્ષે ઓલ ઇન્ડિયા સ્ટાર્ટઅપ સબમિટ હતી, એમાં અમને બીજું ઇનામ મળ્યું હતું અને 3 લાખ રૂપિયા મળ્યા હતા. તો ત્યારે અમે નક્કી કર્યું કે આ 3 લાખ રૂપિયાનો ઉપયોગ અમે આવી રીતે એક ઇનોવેશનને લગતી લેક્ચર સિરીઝમાં કરીશું. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન બાદ સાબરકાંઠાના હિંમતનગરના ગાયત્રી મંદિર ખાતે એક પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા જિલ્લા પ્રભારી શંકર ચૌધરી સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. આ પ્રાર્થના સભામાં આવેલા સ્થાનિક નેતાઓ, વિવિધ સંસ્થાઓ તેમજ સંગઠનો લોકોએ શાબ્દિક તેમજ પુષ્પો દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરીએ અટલજીને રાષ્ટ્રપુરૂષ ગણાવ્યા હતા. આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીમાં આજે આણંદ, વડોદરા અને પંચમહાલના કાર્યકરો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રથમ વિધિ કરી ત્યારબાદ હોડી દ્વારા નદી વચ્ચે જઈ અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ દ્વારા પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઈ જેબલિયા, કિરીટસિંહ રાણા, વર્ષાબેન દોશી વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. ભરૂચમાં પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલજીની અસ્થિ કળશ યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી. રસ્તાઓ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોએ અટલજીના અસ્થિના કળશના દર્શન કર્યા હતા. પ્રખર દેશભક્ત, જન જનના હૃદયમાં બિરાજમાન અટલજી, એમના દેહવસાન પછી પણ સમગ્ર દેશમાં દેશભક્તિનો જુવાળ જાગૃત કરીને ચિરવિદાય થયા. આજે હિંમતનગરની અંદર પણ જ્ઞાતિ સંપ્રદાય પાર્ટી તેનાથી ઉપર ઉઠીને પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમની અસ્થિ વિસર્જન કરવાનું સૌભાગ્ય મને શહેરના અધ્યક્ષા તરીકે, એક બેન તરીકે જ્યારે મને પણ મળ્યું હોય તો હું આજે એવું કહી શકું કે 25 વર્ષના રાજકારણમાં મેં ક્યારે આવું વિચાર્યું નથી કે મારા મને આવું પણ એક કાર્ય કરવાનું હશે. એશિયન ગેમ્સ 2018માં આજે ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ મહિલા સિંગલ્સની ફાઇનલમાં ચીનની તાઇપેનીની તાઇજુ ઇંગનો સામનો રહેશે. તાઇજુ ઇંગ વર્લ્ડની નંબર 1 ખેલાડી છે. સિંધુએ આ પહેલા સેમીફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતા જાપાનની ખેલાડીને હરાવી હતી. સિંધુ પહેલી ભારતીય ખેલાડી છે જેણે એશિયન ગેમ્સની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ સિવાય ભારતીય મહિલા હોકી ટીમે થાઇલેન્ડને 5-0થી હરાવી હતી. ભારતે અત્યાર સુધી 8 ગોલ્ડ, 13 સિલ્વર અને 20 બ્રોન્ઝ સાથે 41 મેડલ જીત્યા છે. અને આ સાથે મોર્નિંગ ન્યૂઝ સમાપ્ત થયા. નમસ્કાર.